Namo Dove Sauvaryantanam, 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 Namo Dove Omkara Mindu Sanyukta Nityam Jayanti Yogina Kamadam Mokshadam Che Omkara Namo Namo Mangalam Bhagavan Yo Mangalam Gautamavi Mangalam Kunkundari Ujendra Mosu Mangalam Namasana Visadhan Swanu Bhutya Chathasti Chit Sohavai Bhavaya Sarvama Vibhav Yusani Gata Sanchashi Gata Vishishnu Vijo Parigrafa. Atma ne Atma Vri. Atma ne Atma Vri. Punipapuru Subhasana Yogne Rukine Darshan Gyanma Sithai Anivastu Nichati Virmi જે આત્મા ઈચ્છારહિત થવાથી સર્વસંતિ રહી થઈ હે નમજીવા નામી વાત છે ને આત્મા પોતાના આત્માને જાવે છે એટલે કે આત્મા જે પૂર્ણ આનંદ સ્વરૂપ એને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ભક્તિ આદિના વિકલ્પથી રહિત થઈને પુનપાપથી રોકીને કીધું ને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કે ભક્તિ એનાથી આત્મા જણાયો નથી એનાથી આત્માનું સમ્યક દર્શન થઈ શકે એવો એ નથી આત્મા ને આત્મા વળી એટલે કે વિકલ્પ રહિત રાગ રહિત નિર્વિકલ્પ સમાધિ દ્વારા આવી વાત છે દર્શન જ્ઞાન માં સ્થિત થઈ એટલે કે દર્શન જ્ઞાન સ્વરૂપ જે ટિકાઉ સ્વભાવી એમાં સ્થિત થઈ અન્ય વસ્તુથી વિરમી ઈચ્છાથી પણ વિરત થઈ વિશેષ મુનિપણાની વાત રાજના સંગથી રહી થઈ પોતાના આત્માને આત્મા વળી જાવે છે સમ્યક દર્શનના કાળમાં સમ્યક દર્શનની પ્રાપ્તિના કાળમાં પ્રથમ ધર્મની દ્રષ્ટિ અનુભવના કાળમાં એ વિકલ્પો બધા છે તેનો લક્ષ્ય છોડી દઈ અને પૂર્ણ આનંદ સ્વરૂપ પૂર્ણ પરમાત્મા સ્વરૂપી હું છું એવો વિકલ્પ પણ છોડી દઈ એ આત્માને એ રીતે નિર્વિકલ્પ સમાધિ નામ શાંતિના કાળમાં એ આત્મા જણાય ને મનાય ત્યારે એને સમ્યક દર્શન કહેવાય સમજાણું કાંઈ એકસો ચુમ્માળીમાં લીધું છે ને એકસો ચુમ્માળી તે વખતે શ્રદ્ધાય છે ભગવાન આત્મા પૂર્ણ આનંદનો નાથ સહજાનંદ સ્વરૂપ એ તો પૂર્ણ શાંતિ અને પૂર્ણ આનંદનો સાગર છે એવા આત્માને આત્મા વળી એટલે કે નિર્વિકલ્પ શાંતિ અને સમાધિ દ્વારા એ આત્મા વળી કહેવાય હું મારું ભાઈ
વ્યવહારના પક્ષવાળાને તો એવું પડે, માનો લાગે છે. તો આ બધું કરીને જાત્રા કરી, ભક્તિ કરી, ભગવાનનું સ્મરણ છે, એ બધા રાગ ને વિકલ્પ છે. એક સંકેત પામવાનું કારણ નથી. સાધુ કોને કેવું પડે? સાધુ ને ભાન ક્યાં છે? આત્મા તો આત્માના નિર્વિકલ્પ અનુભવ વિના તો સંકેત ન હોય. સંકેત વિના જ્ઞાન ને ચારિત્ર હોય નહીં. સાધુ કોને કેવું હોય ભાઈ? આ તો લુપ્તિ વખતે છે ને યાદ આવી. અને ઓલામાં એમ કહ્યું છે, રસપૂર્ણ ચિઠ્ઠી, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કે માનતા એ વ્યવહાર, એ વ્યવહારમાં સંકેતને નામ ન પામે. રસપૂર્ણ ચિઠ્ઠીમાં છે ને, પણ એમાં જયારે નિશ્ચય સમ્યક દર્શન, હા પૂર્ણ આનંદનો નાથ નિર્વિકલ શાંતિ દ્વારા, તે કાળે જે શાંતિ દ્વારા જણાય આત્મા, તે કાળે તેને સર્જાય, એનું નામ સમ્યક દર્શન જ્ઞાન કહેવાય છે. જગત થી ભાઈ ઊંધું બહુ આપણું વિતરાગનું મારક છે. અહીં તો કે બધા સાધન શું એમ પૂછતા ત્યાં અગાસ નીચે પણ એનું સાધન એમ પૂછતા હતા બધા. એક મારવાડી હતો, એ સાધન ખાધન એ છે. જેટલા વિકલ્પો છે, દયા દાન ભક્તિ વ્રત તપ, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ને બહુમાન નો વિનય ને, એ બધો વિકલ્પ છે, રાગ છે. રાગ થી આત્માને રોકી અને આત્મા વડે અંદર માં દ્રષ્ટિ કરે, આવો મારો છે ભાઈ. આ દીવધની નો દિવસ છે. સુખામૃત સમામૃત શાંત રસથી ભરેલો ભગવાન છે. અકસાય જેનું સ્વરૂપ છે, સહજાતનું સ્વરૂપ, વિતરાગ મૂર્તિ જેનું રૂપ છે, એ તો વિતરાગની પર્યાય દ્વારા જણાય એવો અને શ્રદ્ધા એવો છે. સમજાણું કાંઈ એને સાધન, આ બારના ભક્તિ ને વૃત્તિ સાધન ફાધન છે જ નહીં. પ્રેમજનભાઈ આવી વાત બહુ આખરી પડે જગતની, વાળા બાંધીને બેઠા એને આ એમ લાગે એકદમ વધારે. એનાથી કઈ થાય નહીં તો પછી કરવું નહીં ને, કરવું નહીં તો આવે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો ભાવ હોય પણ એ વિકલ્પ ને રાગ છે, એ કોઈ સંન્યાસ દર્શન પામવાનું કારણ નથી. પ્રથમ સમ્યક દર્શન હજી તો ચોથું ગુણસ્થાન, એ તો આત્મા ને આત્મા વળી એમ ભાષા છે. ભગવાન આત્મા નિર્વિકલ્પ સમાધિ આનંદ સ્વરૂપ વિતરાગ સ્વરૂપ છે, એવી જ નિર્વિકલ્પ સમાધિ નામ શાંતિ દ્વારા પુણ્યપાપના ભાવને રોકીને, એ તો સહજ રોકાઈ જાય છે. ત્યાં ઉપદેશની શૈલી ચાલે તેને શું કહે છે? દર્શન જ્ઞાન એવું ત્રિકાળી સ્વરૂપ, ત્રિકાળી સ્વભાવ, જ્ઞાન ને દર્શનનો સ્વભાવ ત્રિકાળ, એમાં જે સ્થિત થાય એ તો વિતરાગી પર્યાય દ્વારા સ્થિત થવાય. અન્ય વસ્તુની ઈચ્છાથી અટકી આત્મા સર્વસંતિ રહી થઈ, વિશેષ પછી મુનિપણાની વાત,
પોતાના આત્માને આત્મા વળી જાવે છે. આ સમયસારની ક્ષમા છે, એક સત્ય શિક્ષણ છે. આત્માને પોતાના આત્માને પાછી ભગવાનનો આત્મા દેવગુરુનો આત્મા એ તો પર છે, એનું લક્ષ્ય કરવા જશે તો રાગ થશે. સમજાણું કઈ આવું માર્ગ છે. આત્માને આત્મા વળી નિર્વિકલ્પ શાંતિ દ્વારા ધ્યાનમાં ધ્યેય બનાવીને ધ્યાનનો વિષય જે આત્મા આ પદ છે એ તો રાગનો વિષય છે. આ તો નિર્વિકલ્પ રાગ શાંતિ એનો વિષય તો દૃઢ સ્વભાવ છે. સમજાણું કાંઈ આત્માને આત્મા વળી જાવે છે. કર્મને નવકર્મને જાતો નથી એટલે રાગ ને કર્મ તરફનું લક્ષ એને છૂટી જાય છે. પોતે ચેતયતા દેખનાર જાણનાર હોવાથી એકત્વને ચિંતવે છે એટલે સ્વભાવમાં એકત્વતાનો અનુભવ કરે છે, ચેતે છે, અનુભવે છે. માર્ગ આવો વસ્તુ જે છે આત્મા એ તો વિકલ્પ ને રાગ વિજ્ઞાની ને કર્મના સંબંધ વિજ્ઞાની ચીજ છે. ચાહે તો દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ, શ્રદ્ધાનો રાગ, આ જાત્રાનો રાગ, એ બધા રાગથી તો પ્રભુ રહી છે. કેમ કે રાગ છે તે આશ્રવ છે અને ભગવાન આત્મા તો આશ્રવ રહી વિનાયક છે. આજે કયા તો કોક બે ગયા અગાસી અગાશ્રમ છું નીકળું ભાઈ માર્ગ એવો જીણો છે. ત્યાં તો એમ કે ભગવાનની ભક્તિ કરો, ગુરુની ભક્તિ કરો, જો ભક્તિ કરતા કરતા થઈ જશે. એ વિતરાગ માર્ગ એમ નથી. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથની વાણીમાં એમ આવ્યું નથી. એમ આવ્યું નથી એની દેવધ્વનિમાં તો એ આવ્યું. સંતો કહે કે દેવધ્વનિ દ્વારા કહે બધી એક જ વાત છે કે ભગવાન આત્મા સમાધિ નામ શાંત સુખ સ્વરૂપ છે, એને નિર્વિકલ પગલા થઈ જશે, હાલી શકતા નથી, અવારથી બંધ થઈ જશે, એમાં જીવરા જ નબળા છે. એમ છું ભાઈ કે છે કે અંતર સ્વરૂપે આત્મા આત્મા વળી એમ છે ને પોતાના આત્માને આત્મા વળી તર આત્મા વળી એટલે શું દયાદાનના વ્રત ભક્તિનો રાગ એ રાગ એ આત્મા છે ને. આત્માને તે સમયે આત્મા આત્મા વળી જાણે તે સમયે તેને શ્રદ્ધામાં આવે છે ત્યારે તેને આત્મા જાણવામાં આવે છે. એ વિના શાસ્ત્રથી જાણે ને વાતી ત્યાં સુધી આત્મા જાણ્યો નથી એને. હા કોસો જાનમલજી આવી વાત છે એની શ્રદ્ધામાં જ ઠેકાણા નથી. આમ વ્યવહાર કરીએ વ્યવહાર સુધારીએ તો સાધન થાય નિશ્ચિત કમાય.
રાગ ને સુધારીએ તો વિતરાગ પર્યાય થાય, એ શલ છે મિથ્યા. સમજાણું કઈ કઠણ પડે ભાઈ, શું થાય? માર્ગ તો આવો છે બાપુ, અનંત તીર્થંકર હોય, અનંત કેવળીઓ, અનંત સંતો મુનિઓ, એ ભાવલિંગી સંતો, એ તો આ કઈ છે. એમ આવે છે ને કારણ ગણી પ્રત્યક્ષ આત્મા સુધી આવે છે ને, એક સમજાય એ બધી વાત વ્યવહારની છે, સમકીત નથી આવતું. કારણ ગણી પ્રત્યક્ષ સમકીત તેને ભાગ્યું કારણ, એ સમકીત નહી. હે આગળ સુધી લક્ષ વર્તે સદગુરુ લક્ષ, પણ એ સદગુરુજી કહે છે એવા અભિપ્રાયમાં આવે, એ કે છે કે તારો આત્મા વિતરાગ પર્યાય પ્રાપ્ત છે, તને મારા લક્ષ્ય પ્રાપ્ત નહીં થાય. સમજાણું કઈ વાત, એ પરમાર્થની વાતો એવી જણી છે ને કે લખત લોકો નેતા આ તો બધું અરરા થયેલ છે, આ બધું આ કરીએ ને આ જાતો આ કરીએ, કેટલામાં નિકાલ ભેગા થયા છે શેત્રુંજય ખીચડો યાત્રા કરશું, એમાંથી સંકિત ધર્મ ધોરી ધર્મ નથી. હે શું કીધું? ધોવાય ધોળી ધોવાય નહી, પાપ તો ખરું, પાપ તો મિથ્યા છે, એ મિથ્યા પાપ ક્યારે ધોવાય? હે જૈન કેવા કોને, વાડામાં પીડે જૈન થઈ ગયા, ઘોસળામાં કરિયાતા માથે લખે હા કરતે કરિયાતું મીઠું થઈ ગયું ઘોસળા સમજે બોરા ઉપર લખે હા કર ને અંદર હોય કરિયાતું, કરિયાતું સમજે કિરાતા અંદર ભર્યું કરિયાતું ઉપર લખે હા કર, એમ અંદર મિથ્યા શબ્દ પડી નામ આપે જૈન. અનુપચંદભાઈ અહીંયા વાતું છે બાપુ, જેની હજી વ્યવહાર શ્રદ્ધાના ઠેકાણા નથી કે રાગથી આત્મા પમાય નહીં, નિર્વિકલ્પ સમાધિ દ્વારા જ પમાય, ત્યારે જાણ્યો કહેવાય ત્યારે સર્જો. સમજાણું કઈ, આ તો આખા સંસાર સમુદ્ર નહીં ઉથલાવી નાખવું છે ને, વિકલ્પ છે એ સંસાર છે. ચાહે તો દેવગુરુ ધર્મની શ્રદ્ધાનો રાગ, ભક્તિનો અને જાત્રાનો રાગ, એ પૂતે સંસાર છે. એ સંસારથી વિરક્ત થવું હોય એને તો નિર્વિકલ્પ શાંતિ દ્વારા વિરક્ત થાય. અને તે સમયે એ પરમા પ્રકાશમાં બહુ મૂક્યું છો, તે સમયે આમ થાય, તે સમયે બહુ મૂક્યું છે. અહીં વખતે છે ને જેમ અહીં એ વખતે કહું સમય કોઈ ત્યાં એકો ચુમાળીમાં એમ મૂક્યું છે, તે વખતે શ્રદ્ધવામાં અને જાણવામાં આવે છે. રાગથી રહિત થઈ સ્વભાવની સન્મુખની દ્રષ્ટિ થતા નિર્વિકલ્પ શાંતિ દ્વારા આ આત્મા જાણવામાં શ્રદ્ધવામાં આવે છે તે વખતે. એને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન નામ પમાય છે એમ છે, વ્યપદે છે ને. મૂળમાં પહેલેથી ભૂલ ને પરથી આ કરી આ કર્યા આ કર્યા, વ્રત પાડ્યા ને ક્રિયા કરી સાધુ થયા ને બધા એકડા નીંદાના નીંદા છે. આય કે છે આત્માને આત્મા વળી પોતાના હો, પોતાના આત્માને તો એ આત્મા પોતે કોણ?
વિતરાગ સ્વરૂપ નિર્વિકલ્પ અભેદ શાંત સ્વરૂપ છે એને આત્મા વળી એની જાતની દશા નિર્વિકલ્પ દશા દ્વારા જાવે છે. કર્મ ને નોકર્મ જાતો નહીં તો નાસ્તિથી વાત કરી પોતે ચૈતયતા હોવાથી એકત્વને ચિંતવે છે. પોતે જાણનાર દેખનાર હોવાથી જાણનાર દેખનારને જ અનુભવે છે. શાસ્ત્રના જાણપણાનો સૂક્ષ્મ એ તો ક્યાંય રહી ગયું, પણ એ સમ્યક જ્ઞાનનો ઉપયોગ સ્વચ્છ સૂક્ષ્મ એની પણ જ્યાં દ્રષ્ટિ નથી, દ્રષ્ટિ એના ઉપર નથી. કેવળ જ્ઞાનની પર્યાય ઉપર જ્યાં દ્રષ્ટિ નથી, એવું જ્ઞાન તો પર્યાય છે. આ વસ્તુ આત્મા ને આત્મા વળી આત્મા ને સમજાણું કાંઈ. આ ભગવાનની દીવધ્વનિમાં આ દેશમાં આવી હતી. વિપુવાચન પર્વત ભગવાનને કેવળ જ્ઞાન તો પહેલું થયું હોઈશા શુદ્ધ સમય, પણ આજ શ્રાવણ વધુ એકમે દીવધ્વની થઈ હતી. ગંધર પદ આજ મળ્યું હતું એટલે તીર્થના નાયક આથિયા એટલે તીર્થાપ્યું એમ કહ્યું હતું. ત્યાં તીર્થયરાનંદ આવે છે ને, નમો ક્ષણ નહીં નમો ક્ષણ હરિયંતાનંદ અનંતાણ તીર્થયરાનંદ તીર્થનો છાપ મૂળ તો ગંધર છે, ત્યાં તીર્થપાનું તે દ્યા છે. અને ભગવાન ગણધરે પોતી શાસ્ત્ર ને આગમની રચના કરી જે હે અંતર્મૂર્તમાં. હા હા હા, 14 પૂર્વ ને 12 અંગની રચના એ આજનો દી છે. એ સાંભળ્યું એમાંથી કેટલું લીધું હોય એને, સાંભળ્યું એ તો વાણી છે અને ઇન્દ્રિયનું લક્ષ ત્યાં જાય છે એટલે વાણી ન સાંભળે, એ કઈ જ્ઞાન નથી. હા જ્ઞાન તો સ્વાત્મા વળી આત્માને અનુભવતા જે જ્ઞાન થાય તે જ્ઞાનને જ્ઞાન કહે છે. પછી હજારો શાસ્ત્રો વચ્ચે બનાવે, પણ આ આત્મા વળી આત્માને જાણે નહીં ત્યાં સુધી એને આત્મા જાણ્યો નથી. સમજાણું કાંઈ એકત્વ ને એટલે તે આત્મા આત્માને જાતો દર્શન જ્ઞાનમય અનન્યમય થઈ અંધેરાપણે ન થઈને અનન્યમય એકપણે થઈ. હા દર્શન જ્ઞાન સ્વરૂપ ભગવાન એમાં એકત્વ થઈ નિર્મળ પર્યાય દ્વારા વિતરાગી પર્યાય દ્વારા એકત્વ થઈ અલ્પકાળમાં કર્મથી રહિત આત્માને જે પામે છે પેલો સમ્યક પામે છે, પછી નિર્વિકલ્પ ઉગ્ર પર્યાય દ્વારા આત્માને જાવે છે ત્યારે કેવળ જ્ઞાનને પામે છે. એમ અહીં તો બે વાત લીધી કે ભાઈ સમ્યક દર્શન પામવા કાળે આત્મા દ્વારા આત્મા પમાય છે અને પછી કેવળ જ્ઞાન પમાય પણ આત્માની પર્યાય દ્વારા આત્માને પમાય છે. કોઈ સંગ્રહણ મજબૂત હતું વજ્ર નારા સંગ્રહણ મનુષ્ય દેહ માટેથી કેવળ જ્ઞાનને પામ્યો એમ નથી. એ આત્માના નિર્મળ પર્યાય દ્વારા આત્માને ધ્યાતા કેવળ જ્ઞાનને પામે છે. હા હા હા, આવું તો એવું લાગે, શું લાગે
સ્થાનિક વશમાં કે દયા પાવો, વ્રત પાવો, અપવા કરો, દેરા વશમાં ભક્તિ કરો, જાત્રા કરો, પૂજા કરો, નિગંબરમાં કે લુગડા છોડો ને આ ખપે ન ખપે આ. અને ભક્તિ પંથમાં દેવગુરુની ભક્તિ કરો. આઈ થશે આ તો દિવસ છે ને દેવથી ને સહી. એ વિકલ્પ હોય છે અશુભથી બચવા ભાવ હોય છે, પણ એ ભાવ સમ્યક દર્શનનું કારણ છે કે શુદ્ધિને ટકાવવાનું કારણ છે કે શુદ્ધિને વૃદ્ધિનું કારણ છે કે શુદ્ધિને ઉત્પત્તિનું કારણ છે એમ નથી. આવું મારે હું શાસ્ત્રમાં છે કે હું અવાજ છે સમય સંગાતા છે પછી નહી પ્રજ્ઞાપનની વાત થોડી. વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જાણીને ત્યાં જ્ઞાન તેમાં એકાગ્ર થાય ત્યાં રાગ કે વિકલ્પની ઉત્પત્તિ થતી નથી. એનું નામ ચિત્તનો નિરોધ કહેવામાં આવે છે. ચિત્તનો નિરોધ કરો, ઈચ્છાનો નિરોધ કરો એટલે શું? આનંદ સ્વરૂપને ધ્યાનમાં લેતા, નિર્વિકલ્પ દ્વારા ધ્યાનમાં આવતા ચિત્તનો વિકલ્પ ત્યાં ઉત્પન્ન થતો. એવી વાત છે. વાતે વાતે ફેર ચાલતા પ્રવાહમાં સંપ્રદાયનો પ્રવાહ ચાલે છે કરતા ભગવાનનો સંપ્રદાય આખી જાત જુદી છે. વિતરાગ તો આમ કે છે અરિહંત દેવ ત્રિલોકનાથ, આ સિવાય હું ચિત્તને રોકું કે વિકલ્પ રૂપે એવી નાસ્તિકતા લક્ષે કઈ વિકલ્પ છૂટતો નથી. ખુલાસો કર્યો છે. પણ વિકલ્પ ઉત્પન્ન થાય છે એ તો વિકલ્પ ઉત્પન્ન થાય છે, વિકલ્પને તોડો તો વિકલ્પ તૂટતો નથી, એ તો વિકલ્પ ઉત્પન્ન થાય છે. પણ હું ચૈતન્ય માત્ર અસ્તિત્વ વાત લઈ છું, હું ચૈતન્ય માત્ર સ્વભાવ છું, મારો જ્ઞાન દર્શન સ્વભાવ ટિકાઉ સ્વભાવ છે, ત્રિકાળી સ્વરૂપ છે અવિનાશી, એવું જે અસ્તિત્વ સ્વભાવ તરફ જ્ઞાનનું જોર આપતા, જ્ઞાનનું જોર એટલે જ્ઞાનમાં જ્ઞાન એકાગ્ર થતા, ચિત્તનો નિરોધ સહેજ થઈ જાય છે, વિકલ્પની ઉત્પત્તિ થતી નથી એ ચિત્તનો નિરોધ કર્યો એમ કહેવામાં, એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાન નહીં એનો કહેવાય. સ્વભાવની એકાગ્રતાના જોરે ભગવાન સ્વભાવ 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 વસ્તુનો આનંદ જ્ઞાન સ્વભાવ અવિનાશી સ્વભાવ ટિકાઉ સ્વભાવ અભેદ સ્વભાવ એકરૂપ સ્વભાવ એવો ચૈતન્યનો અખંડ સ્વભાવ છે. સ્વભાવની એકાગ્રતાના જોરે
આ સ્વભાવની એકાગ્રતાને જોડે રાગનો વિકલ્પનો અભાવ થઈ જાય છે. રાગની ઉત્પત્તિ થતી નથી તો અભાવ થઈ જાય. ઘણાને આવું સાંભળીને એ જ પૂછે કે એ તો તમારી નિશ્ચયની વાત છે, પણ એના કોઈ ઉપાય સાધન સાધન નથી કહેતા. એવા તો અનંત વાર સાધન કહ્યા, વ્રત કીધા, તપ કર્યા, ભક્તિ કરી, ભવે ભવે વિતરાગને પૂજ્યા, સમવસરણમાં અનંત તીર્થંકરોની પાસે ગયો અને ભગવાનની ભક્તિને પૂજા સાક્ષાત સમવસરણમાં કરી, તોય કઈ મળ્યું નહીં, ભૂળે મળ્યું નહીં કઈ. એ પરલક્ષી ભાવ છે બધો. સ્વલક્ષી એ તો સવારમાં આવ્યું નતું. ઉપયોગ જેનું લક્ષણ છે એ તો લક્ષનું લક્ષણ કરતા, લક્ષનું લક્ષણ ઉપયોગ કરતા જે લક્ષણ ઉત્પન્ન થાય એ પરના લક્ષી ઉત્પન્ન થાય ઉપયોગ. એ ઉપયોગને તો અનુપયોગ કહ્યો સવારમાં, કહ્યું છું ને. હા હા, આ વિતરાગની વાણી વિતરાગને સાંભળવા, વિતરાગના દર્શન કરવા એ ઉપયોગથી અણુ ઉપયોગ છે. જીવની જાતનો ઉપયોગ નહીં. આવું ભારે ભાઈ બાપુ આ તો વિતરાગ સર્વજ્ઞ ત્રિલોકના તીર્થંકર જગતથી અને વાળાના બાંધેલા માર્ગથી પણ આ તો જુદી જાત છે. એવી વાત છે. એને એવું પહેલું શ્રદ્ધામાં અને જ્ઞાનમાં એને નક્કી કરવું પડશે. સમ્યક દર્શન થયા પહેલા સમજાણું કાંઈ કે એ તો સ્વભાવના સાધનથી જ પ્રાપ્ત થાય એવો જીવ છે. જીવનું સ્વરૂપ એવું છે. એને કોઈ બાર ખૂબ દયા દાન કરે, મંદિરો બનાવે બહારની પ્રભાવનામાં, ઓમ ભક્તિ ધમ ધમ ભૂકબચ્છા વગાડે, એ તો બધી જડની ક્રિયા છે. એમાં રાગ છે એ પરલક્ષી, તે શુભ ભાવ છે. એ શુભ ભાવ પણ ધર્મ સંયમ દર્શન પામવાને સાધન નથી, એ તો બાધક છે. નપુંસક છે ખરેખર તો શુભ ભાવ, એ નપુંસક. કેમ કે આત્માનું જે વીર્ય છે એને તો ભગવાને એમ કહ્યું ત્રિલોકનાથે કે વીર્ય એને કહીએ કે શુદ્ધ સ્વરૂપની નિર્મળ પરણતી રચે, એને વીર્ય કહીએ. પણ જે રાગને રચે તે વીર્ય નહીં, જીવનું વીર્ય નહીં. સમજાવું કાંઈ આવું માર્ગ કર્યા હતા. માર્ગ તો આવો છે બાપુ, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, એની બીજી રીતે ત્રીજી રીતે ખટવા જાય જાય છે ચાર ગોટી મારખડવા. કે છે વિકલ્પનો અભાવ થઈ જાય છે, માટે પહેલા વસ્તુના સ્વભાવને બધા પડખાથી જેમ છે તેમ જાણવો જોઈએ. એ તો એને ખુલાસો કર્યો નહીં
જ્યાં શુદ્ધ જ્ઞાનને સન્મુખ વાળીને શું કે છે, જે શુદ્ધ જ્ઞાન છે નિર્મળ વિતરાગી પર્યાય શુદ્ધ જ્ઞાન, એને સન્મુખ વાળીને વિકલ્પનું જે છે એ તો પરલક્ષનું કાર્ય છે વિકલ્પ. ભાવ શુદ્ધ જ્ઞાન જે પર્યાય એને સન્મુખ શુદ્ધ ચિદ ઘન આનંદ કંદ પ્રભુ એના તરફ નહીં નિર્મળ પર્યાયને વાળવી. એમ કહેવામાં પર્યાય ઉપર લક્ષ છોડવા માટે વાત છે. પર્યાયમાં ઉભો રહીને આમ વાળવું એમ ન થાય. અમે આમ કાંઈ શુદ્ધ જ્ઞાનને સન્મુખ વાળીને આમ પર્યાયને દ્રય ઉપર ઢાલીને ભારે કામ ભાઈ. હજી તો પ્રથમ સમ્યક દર્શનની વાત છે. જ્ઞાનની નિર્મળતા અને ચારિત્ર એ તો અલૌકિક વાતો છે. સમજાણું કાંઈ કે છે શુદ્ધ જ્ઞાનને સન્મુખ વાળીને અંદર સ્વભાવમાં એકાગ્ર કર્યું કહ્યું એ વસ્તુ નિર્વિકલ સમાધિ સુખરૂપ છે. વસ્તુ ભગવાન આત્મા અભેદ નિર્વિકલ આનંદરૂપ છે. એની પરિણતિમાં ભેદરૂપ જે પરિણતિ છે નિર્વિકલ્પ શાંતિ અને આનંદની પર્યાય એ અંતમાં વાળવી. આવો ધર્મ કઈ જાય એ શુકરનાથજી. હા ત્યારે જે બધું આવું સાંભળ્યું છે, તમે શિખર જાઓ, જેતુંજે જાઓ, યાત્રા કરો, તમારા પાપમાં નાશ થશે. હા કઈ જાતની વાત, બાપુ આ તો ઉત્તરાની જાતની વાત છે. લોકનાથ તીર્થંકરદેવ સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં તો આ એવું છે. લોકો બીજે રસ્તે દોરાય ગયું, ઓલામાં આવ્યું છે ક્યાંક પરમાત્મા પ્રકાશમાં ક્યાંક આવે છે. શું કહેવાય એવું નહીં, યસ્તિલક એમાં એવું છે. પ્રથા ક્લેશ લોકો કરે છે. વાસ્તુ વાસ્તવિક તત્વ છે એના અનુભવ કરવાની મૂકી દઈને એવું છે ક્યાં પરમાત્મા પ્રકાશમાં છે ત્યાં. વિકલ્પ કરીને અનેરે માર્ગે ચડી ગયા છે એવું છે ક્યાં. આ બધું છે ક્યાં ક્લેશ છે, ક્લેશ છે. ભગવાનની ભક્તિ પૂજા જાત્રા રાગ એ ક્લેશ છે. મારી આખી વાત રાગ છે, વિકલ્પ ક્લેશ છે. રાગ પોતે જ ક્લેશ છે. વર્તનો વિકલ્પ છે, અપવા કરવાનો વિકલ્પ છે, એ બધો ક્લેશ છે રાજ. આપણે અપવા કર્યો થઈ ગયો નિદ્રાયને, નિદ્રાય એટલે ધર્મ. ભારે હેલો ભાઈ ધર્મ. અહીં તો ઉપવાસના ભગવાન સુચિદાનંદ સ્વરૂપ એને શુદ્ધ જ્ઞાનથી અંતરમાં સમીપને વાળીને સર્વ વિકલ્પો સ્વયં વિલય થાય છે.
સારો વિકલ્પો સ્વયં વિકલ્પ વિલય થાય છે. હા હા હા. અને આનંદ ધર્મોનો ચૈતન પિંડલો સ્વસંવેદનમાં આવી જાય છે, નય પ્રજ્ઞા પણ. ભગવાન આત્મા પોતાના સન્મુખ પર્યાયને કરતા, પોતાની સન્મુખ પોતે થતા, અનાદિનો સન્મુખથી વિમુખ છે. જે કંઈ દયાદાન વર્ત ભક્તિ આના પરિણામ, એ બધા વિમુખ પરિણામ છે. સ્વભાવના પરિણામ નહીં, સ્વભાવથી વિમુખના છે. ભારી કામ ભાઈ. હે ગિરધરભાઈ, તમે આ નવું કહ્યું, અમે તો ભક્તિ કરતા, જાત્રા કરતા, ધર્મ માનતા, તમે કઈક ધર્મ નહીં. અહીં આ બધું અનાદિથી કરતા આવીએ છીએ, અમારા બાપ દાદા કરે છે આ બધું. નવાણું જાત્રા કરવી, શત્રુંજની નવાણું હું તારી લાખ કરને, શત્રુંજાની ભૂમિ શીખની પર દરના લક્ષ્ય તો શું ભરાક છે. એ સમ્યક દર્શનનું કારણ એ નથી અને સમ્યક દર્શન સ્વરૂપે નથી. રંગભાઈ આવો મારું ભાઈ, એ અને જ્યાં આ વાત અંતરથી બેસે, કહ્યું છે ને ચૈતન્ય વાત, ચૈતન સ્વરૂપ ભગવાન આત્મા, એ વિક્રમથી રહી છે એવી વાત. ચેતના પ્રસન્નથી જેને એ વાત બેસે, ભાવિ નિર્વાણ ભાજનું. ચિત્તની પ્રસન્નતા એટલે રાગથી રહીત પ્રસન્નતા આનંદમાં આવી, અને આ વાતને જે બિહારે છે. હા હા, એ અલ્પકાળમાં કેવું જ્ઞાનને પામે છે. એ ઉત્પ્રેક્ષા જાળનો નાશ કરનારે આ ક્રમથી કર્મું તે કહે છે. સાશી અવૃત્તિ વર્તમાદાય વૃત્તિ જ્ઞાન પરાયણ પરાત્મ જ્ઞાન સંપન્નમ સ્વયમેવ પરો ભવેત. અવૃત્તિ જન વ્રતને ગ્રહે, વૃત્તિ જ્ઞાન રત થાય, પરમ જ્ઞાનને પામીને સ્વયં પરમ થઈ જાય, સ્વયં પરમ થઈ જાય. હા હા, જોર હતો છોર કે હવે ભાગ્યો ને જવું ક્યાં, પછી લોઢાનું ભૂંગળું હતું, માન ઉતરેવું એનો પેઠો. હા હા, એ થઈ ગયું. ત્યાં શ્વાસી લેવાય ની જ્ઞાન અમેરિકા થઈ, જેમાં ઉંદર પકડાય છે ને, આ ઉંદર ભીંતની જોડી કપાટ હોય ને, ભીંતની જોડી કપાટ બે ચાર તસુ છેટું હોય અને ઉંદર નીકળ્યો હોય એમાં આમ ભરાઈ જાય, ટાંગા ટકરો લઈને આમ બસ જ્ઞાન હુકાઈ જાય, કે નીકળી શકે નહીં, પગમાં જો આમ થઈ ગયા. એમાં ભૂંગળામાં ગીર્યો, બચાવ માટે મારી નાખશે મને, આ એમ કહી થઈ ન્યા મરી ગયું કહ્યું. આ જોને પ્રતિકૂળતાના એકતાના દુઃખ શરીરની અનંત વાત થઈ ગયું છે બાપુવા. મિથ્યાતના કારણે એવા અનંત અભાવ થયા છે. સમજાણું કાંઈ,
એની ટીકા. અવૃત્તિપણાની અવસ્થામાં થતા વિકલ્પોની જાળનો સમ્યક દર્શન થયા પછીની વાત છે. જેને આત્માના નિર્વિકલ્પ શાંતિ દ્વારા આત્માનો અનુભવ થયો છે, સમ્યક દર્શન થયું છે, એ જીવ હજી અવ્રતમાં છે. એ અવ્રતના પણાના અવસ્થા વિકલ્પોની જાળ અથિરતાની જાળ છે ને, હજી જ્ઞાન ક્ષાય સંકિત થયું. શ્રેણીકને લ્યો, શ્રેણીક રાજા ક્ષાય સંકિતી, પણ હજી અવ્રતના વિકલ્પ તો ઘણા અથિરતાના. તો એ જાળનો અવસ્થા જાળનો વ્રત ગ્રહણ કરીને, વ્રત ગ્રહણ કરીને એટલે સ્વરૂપમાં આશ્રય ઉગ્ર કરીને, જયારે પાંચમા ને છઠ્ઠા ગુણવત્તાની દશા મુનિની થાય, જયારે એને વ્રતનો વિકલ્પ આવે ને અવ્રતના વિકલ્પ તૂટે. સમજાણું કાંઈ? અવૃત્તિપણાની અવસ્થામાં એટલે ચોથા ગુણસ્થાનમાં થતા અવ્રતને, અવ્રતના વિકલ્પની જાળમાં એ જાળને છોડવા વ્રત ગ્રહણ કરીને પંચ મહાવ્રતના વિકલ્પો મુનિને નગ્ન મુનિ દિગંબર હોય છે. સાચા સંત તો દિગંબર નગ્ન હોય છે, અને એ જંગલમાં અવસ્થા હોય છે. આ સર્વજ્ઞ પરમાત્માનો અનાદિનો સનાતન ધર્મ છે. એ કહે છે કે જ્યારે સમ્યક અનુભવ થયો, આત્મા વિકલ્પથી રહિત નિર્વિકલ્પ દશા દ્વારા આત્માને જાણ્યો, અનુભવ્યો અને સર્જ્યો, પણ તે કાળે હજી એને અવ્રતના વિકલ્પો તો છે, વિકલ્પથી ભીન પડી ગયો, પણ વિકલ્પથી છૂટો અથિર થઈને થીર છૂટીને થીર થયો નથી. હા હા, આમ વ્રત અજ્ઞાનીને વ્રત લેની એ અહીં વાત નથી. આ બધા વ્રત લે છે ને અત્યારે ઘણા, એ તો અજ્ઞાની છે, એને વ્રત સમ્યક દર્શનના ઠેકાણા નથી. વ્રત ક્યાંથી આવેલા? અહીં તો અવ્રતિ એટલે ચોથે ગુણસ્થાને આત્મા નિર્વિકલ્પ સમાધિ શાંતિ દ્વારા શ્રદ્ધવામાં જાણવામાં આવ્યો, એને પણ હજી અવ્રતના વિકલ્પોની જાળ એને હોય છે. એણે એ વિકલ્પની જાળ તોડવા વ્રત ગ્રહણ કરી, એટલે કે અંતર આત્માનો ઉગ્ર આશ્રય લઈ, ક્યાં વ્રતનો વિકલ્પ તો અંતર આનંદનો ઉગ્ર આશ્રય હોય એને આવે, જ્યાં આનંદનું પ્રચુર વેદન નથી એને વ્રતના વિકલ્પ કેવા? એ તો બાળ વ્રત ને બાળ તપ છે. સમજાણું કાંઈ? વાતે વાતે બહુ ફેર હે, બધી ખબર છે ભાઈ, અત્યારે ચાલે છે, શું માર્ગ શું છે, બાપુ બધી ખબર છે, પણ શું થાય, માર્ગ તો આ છે. અવૃત્તિનો અર્થ એમ નથી કે સંકિતનું ભાન નથી ને અવૃત્તિ છે ને એના જાળને તોડવા વ્રત ગ્રહણ કરે એમ નથી. અહીં એનું સમ્યક આત્માનો રાગ રહિત વિકલ્પ રહિત દૃષ્ટિ દ્વારા કે નિર્વિકલ્પ શાંતિ દ્વારા આત્માને જાણ્યો, બહુ સમાન
અનુભવમાં આત્મા જણાણો કે આ આત્મા તો પૂર્ણ શુદ્ધ આનંદ છે. પણ એને જ્યાં સુધી આગળ વધ્યો નથી ત્યાં સુધી એને અવ્રતના વિકલ્પો રાગ હોય છે. એ વિકલ્પની જાણે વ્રત ગણ કરીને વિનાશ કરવો, એણે વ્રત આગળ સ્વરૂપનો આશ્રય ઉગ્ર લઈ અને એને વિકલ્પનો ત્યાં વ્યવહાર આવે ત્યારે ઓલા અવ્રતના વિકલ્પો નાશ થઈ જાય. ભારે સરતું સરતું ભારે આને અમારે વ્રત લઈ લીધા. જો આ વ્રત ક્યાં વ્રત હતા આંબળ સંકેતના ઠેકાના નથી, વ્રત ક્યાંથી આવતા રહે. અહીં તો સમ્યક દર્શન પછી દ્રવ્યનો ઉગ્ર આશ્રય લઈને ભગવાન આત્માનો ઉગ્ર અવલંબન લઈને નિર્મળ દશા જે પ્રગટ થઈ એને એ વખતે વિકલ્પ હોય છે. નહીં ખરેખર તો આ નિર્મળ દશા પ્રથમ સાતમાની થાય છે, પણ આ તો બધા અવ્રતને છોડીને વ્રત ગ્રહણ કરવું એટલું લીધું છે ને, જેથી એવી સ્થિરતામાં અકસાય ભાવ આવ્યો છે અને એ વખતે એને વ્રતના વિકલ્પ પંચમા આવર્તના હોય છે, તો એ વ્રત પણ આશ્રવ છે. સમજાણું કાંઈ? એ વ્રત ગ્રહણ કરીને વિનાશ કરવો અને વૃત્તિપણાની અવસ્થામાં થતા વિકલ્પની જાળનો મુનિ થયો જેને પ્રચુર આનંદ છે, સંવેદન છે, એને જે પંચમાવર્તના વિકલ્પ સાધુને યોગ અઠ્યાવી મૂળગુણ સમતી ગુપ્તી એવો જે વિકલ્પ રાગ હોય છે એ રાગને છે થતા વિકલ્પ જાળને જ્ઞાનપરાયણ થઈને સ્વરૂપમાં લીનતા થઈને એ વ્રતના વિકલ્પનો નાશ કરવો. સમજાણું કાંઈ? ખરેખર તો વ્રતના વિકલ્પોનો રાગ કઈ ભૂમિકાએ હોય, પાંચમે કે છઠ્ઠે આપણે વિશેષ છઠ્ઠાની વાત છે. મુનિ પણ જેને આનંદ સ્વરૂપ રાગ રહિત આનંદનું ધામ અનુભવમાં આવ્યો છે એને આનંદનો ઉગ્ર આશ્રય લઈ અને આનંદ વિશેષ વધ્યો છે એને અવ્રતના વિકલ્પો છોડીને વિકલ્પ વ્રતના વિકલ્પ ગ્રહણ કરો એમ કહ્યું છે. ભારી માર્ગ બાપા વાડામાં હોય તો તકરાર જ કરો. આ તો વાડો ન મળે, ગામડું ગામ નાનું તકરાર કરો નહીં એમ ન હોય, ફાણું ન હોય, ઢીંકણું ન હોય. કીધું તું ને એક ફીર ને 85 સાલમાં મોટા સભા તો ત્યાં મોટી 85 સભા મોટી હતી ને સભા હજારો માણસો. કીધું જે ભાવે તીર્થંક ઉત્તર બંધા એ ભાવ અધર્મ છે, જે ભાવે તીર્થંક ઉત્તર બંધા એ ભાવ બંધનું કારણ તે રાગ છે અને પંચમાવર્તના પરિણામ તે આશ્રવ છે. બે વાત કરી હતી, 85 પૂહ મહિનો બોટાદની વાત છે, કેટલા ત્યાં વર્ષ 46 એક સાધુ જોડી બેઠો હતો, વસરે વસરે જગજીવનજી વસરે વસરે આ નથી કોણ એનું સાંભળી ને ત્યાં ત્યાં મોપતી હતી ને બધું હતું ને અને સભા મોટી એને હું કીધું કોઈ સાંભળ્યું ને મેં કીધું સમજી ગયો કે આને કીધું ગઈ રે હું છું ને તમારું કોને સાંભળ્યું ને અને હું કીધું ને ખબર નથી કે વીર્યહીન હતા એટલે બીજા સારું મૂર્તિ સારું દેખાતું મેં આમ કહ્યું આંબળને હવે પૈસો નહીં
જે ભાવે તીર્થંગોત્ર બંધાય, બંધનનું કારણ ભાવ એ ધર્મ હોય, ધર્મથી બંધાય. જરીક કડક ભાષા કરી હતી કે પુન નહીં પણ એ અધર્મ છે. અને પંચ મહાવ્રતના પરિણામ આ સ્વરૂપ છે. ભગવાન અન્નના માથને અંદર સ્થિરતા નથી એટલે એવા વિકલ્પો આવે છે. છઠ્ઠે ગુણસ્થાને આનંદના વેદનની દશામાં હો. આ તો ક્યાં હજી આનંદનું ભાન નથી, સંકેતની ખબર નથી. એને તો ક્યાં વ્રત હતા, ક્યાં વ્રતનો ત્યાગ છે. સમજાણું ના જ્ઞાન પરાયણ થઈને શું કીધું કે ચોથે ગુણસ્થાને સમ્યક દર્શન, આત્મ શાંતિ સમાધિ પ્રગટિ. એ સમ્યક દર્શન એ સમાધિ નું સુખ છે. આનંદના સુખનું વેદન છે એ સમ્યક દર્શનમાં. સમાધિ સમાધિ જે શબ્દ લીધો એનો અર્થ આનંદ. એ સમ્યક દર્શનમાં આનંદની સ્વાદ આવ્યો ચોથે ગુણસ્થાને, ત્યારે એને આગળ વધવા, એ અવર્તના વિકલ્પ તોડવા, આગળ વધવા એને સ્વનો ઉગ્ર આશ્રય લેવો, એમ વાત વ્રત ગ્રહણ કરવું એમ કીધું છે. પણ વ્રત હોય ક્યાં? હે હા, મુનિ પણ એટલે ઓહો પરમેશ્વર પદ. જેને ગણધર નમસ્કાર કરે, નમો લોય સૌ શ્રાવણ, એ પદ બાપા જુદી ચીજ છે. એ ત્યારે નમૂના દેખવા કઠણ છે. એ વાત સાંભળવી કઠણ પડી, ત્યાં નમૂના ક્યાંથી લાવવા? કે છે કે મુનિપણાની દશા, સમ્યક દર્શનની દશાથી આગળ વધેલો વસ્તુના સ્વરૂપનો આશ્રય ઉગ્ર થયો એને વ્રતના વિકલ્પ આવે, એને અવ્રતના વિકલ્પ છોડ્યા એમ કહેવાય. પણ એ વ્રતનો ભાવ એ પણ વિકલ્પને રાગ છે. એણે એને છોડવા, એણે શું કરવું કે જ્ઞાન પરાયણ કીધું ને, ઓનામાં જ્ઞાન સ્વરૂપ ભગવાન, એમાં પરાયણ વિશેષ થયો, ત્યારે તે ભૂમિકામાં વ્રતના વિકલ્પ આવ્યા. હવે એ વ્રતનો એ પણ વિકલ્પ છે, હજી રાગ છે. સાચા સંત મુનિને ભાવલિંગી દ્રષ્ટિ અનુભવ દ્રષ્ટિને સંવેદન છે, એને પણ એ વ્રતનો વિકલ્પ છે, રાગ છે. એ રાગને છોડવા જ્ઞાન પરાયણ થઈને, જ્ઞાન ભાવનામાં લીન થઈને, હા હા વાત, જ્ઞાન સ્વરૂપી ભગવાન એવા જ્ઞાનમાં લીન થઈને એ વ્રતના વિકલ્પને છોડવા. ભારે વિષય સમાધિ તંત્ર છે ને, એ સમ્યક દર્શન ની સમાધિ સુખરૂપ છે. સમ્યક જ્ઞાન સમાધિ સુખરૂપ છે, અને સમ્યક ચારિત્ર સમાધિ સુખરૂપ છે. હા હા, સમાધિ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની સમાધિ છે. આનંદ નો સ્વાદ છે ત્રિણીમાં અતિન્દ્રિય. એને કહે છે કે વ્રતના વિકલ્પ આવે,
એને વસ્તુના સ્વરૂપમાં વિશેષ ઉગ્રપણે ઠરી અને એને છોડવા. સમજાણું કાંઈ? આવો માર્ગ ધારી ભાઈ, અને કોઈ કંઈક નવો માર્ગ કહેજો. ફોન કરવા રહી એમ કે તો અનાદિનો માર્ગ આ જ છે. લોકોને ખબર નહોતી માટી કઈ નવો માર્ગ થઈ જાય. ભાઈ તને સર્વજ્ઞ વિતરાણ, એવો તારો સ્વભાવ અને જેને શક્તિ રૂપે હતું એને વ્યક્ત કર્યું. શક્તિ રૂપે એટલે સ્વભાવ રૂપે, શક્તિ રૂપે એટલે સ્વભાવ રૂપ. તો પરમાત્મા સ્વરૂપ અને વિતરાગ જ સ્વરૂપ છે એનું. એનો શક્તિ કહો કે એનો સ્વભાવ કહો, સર્વજ્ઞ અને વિતરાગ સ્વભાવ જ છે. એ શક્તિમાંથી જેણે વ્યક્તિ કરી, અંતરના પરાયણ થઈને પ્રગટ દશા કરી, એમાં હતી તે બહાર આવી. એવા સર્વજ્ઞ પરમાત્માએ આમ ફરમાવ્યું છે. તો ચેતનજી, હા, ભગવાનનો દીવ ધની આજ હે ચેતન. ચૈતન સ્વભાવમાં, ચૈતન સ્વભાવને શ્રદ્ધવો ને માનવો, એ તો એના સન્મુખ થઈને નિર્વિકલ્પ થાય ત્યારે જાણ્યો માન્યો કહેવાય. હા હા, એ વસ્તુ જ્ઞાનમાં જ્ઞેય તરીકે જણાય નહીં ને માનવું, એ ક્યાંથી આવ્યું? એ અત્ર 18 ગા સમજેલું છે. જે વસ્તુ છે આત્મા ભગવાન પૂરણ શક્તિ વાળો, એટલે એ તો આત્મા પોતે સ્વભાવે તો પરમાત્મા સ્વરૂપ છે. હા હા, એ શક્તિરૂપ કહો સ્વભાવરૂપ કહો, એ પરમાત્મા સ્વરૂપ છે. એને અંતરમાં એકાગ્ર થઈને શક્તિમાંથી વ્યક્તતા પ્રગટ કરવી, એનું નામ મોક્ષનો માર્ગ ને એનું નામ મોક્ષ છે. વિશેષ કહેશે.